આગળ આવે છે ખાતાના ઉધાર જમાના નિયમો. ખાતાના પ્રકાર આપણે અગાઉ જોયા, બે પ્રકાર, વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. વ્યક્તિના ખાતાના કોઈ પ્રકારો પડતા નથી. બિન વ્યક્તિના કેટલા પ્રકાર? માલ મિલકતના ખાતા અને ઉપસ્કર્ષ. આમ સાદી ભાષામાં સમજવું હોય તો ખાતાના કેટલા પ્રકાર? ત્રણ. વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું, ઉપસ્કર્ષ ખાતું. આપણે જે નામા પદ્ધતિ ભણીએ છીએ એ નામા પદ્ધતિનું નામ છે દ્વિનોંધી નામા પદ્ધતિ. શું નામ છે એનું? દ્વિનોંધી નામા પદ્ધતિ. દરેક હિસાબી વ્યવહારની કેટલી અસર થાય? એ બે અસરો થાય છે. એ બે અસરમાંથી એક અસર શું થાય? ઉધાર. બે અસરમાંથી એક અસર ઉધાર થાય અને બીજી અસર. એક ખાતું ઉધાર થાય અને એક ખાતું જમા. કયું ખાતું ઉધાર થાય અને કયું ખાતું જમા થાય એ નક્કી કરવા માટે ખાતાના ઉધાર જમાના નિયમો મહત્વના છે. આ સમજી લો એટલે તમને ખબર પડે કે કયું ખાતું ઉધાર થશે અને કયું ખાતું જમા થશે. તો ત્રણ ખાતામાં પહેલા કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ જોઈએ. પહેલું ખાતું બોલો કયું છે? વ્યક્તિ. વ્યક્તિ ખાતામાં મુખ્યત્વે કેટલી બાબત આવે? પહેલું, જીવંત વ્યક્તિ, કાયદેસરની કૃત્રિમ દુકાન, મકાન, સંસ્થા, પેઢી, કંપની, શાળા, કોલેજ, પુસ્તકાલય, હોસ્પિટલ, અનાથ આશ્રમ, આ બધી વસ્તુ શેમાં આવે? કાયદેસરની. એ ઉપરાંત એમાં અમુક બાબતોનો સમાવેશ થતો. એ કઈ કઈ? મૂડી અને ઉપાડ. એ ઉપરાંત દેવાદાર અને દેવાદારનું બીજું નામ યાદ છે? ગ્રાહક. અને લેણું. દેવાદારનું બીજું નામ ગ્રાહક અને લેણું. લેણદારનું બીજું નામ. એ ઉપરાંત ચાર ખાતા હતા, અચ્છુ, ચુબા, અમ્મા અને મબા. આટલી વસ્તુનો સમાવેશ બોલો શેમાં થાય છે? વ્યક્તિ ખાતામાં. જો આ વ્યક્તિ ધંધામાંથી કંઈક લઈ જાય તો એને કહેવાય લાભ લેનાર. જો આ વ્યક્તિ ધંધાને કંઈક આપી જાય તો એને કહેવાય લાભ આપનાર. જો આ વ્યક્તિ લાભ લેનાર હોય તો એનું ખાતું ઉધાર કરવાનું, અને જો એ લાભ આપનાર હોય તો એનું ખાતું જમા કરવાનું. ટૂંકમાં આપણે નિયમ શું યાદ રાખવાનો? લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે. આ કયા ખાતાનો નિયમ થયો? વ્યક્તિ. યાદ રહેશે? બોલો શું નિયમ? લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે. ચલો બીજું ખાતું બોલો કયું છે? કેટલા ખાતા આવે એમાં? માલના ખાતા અને માલના ખાતામાં કેટલી વસ્તુ આવે? ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત અને માલની અન્ય રીતે. મિલકતના ખાતા આવે એમાં બિનચાલુ મિલકત આવે. કઈ મિલકત આવે એમાં? કઈ કઈ આવે? પછી બીજું શું આવે? અને પછી શું આવે? આનો સમાવેશ બોલો શેમાં થાય છે? માલ મિલકતના ખાતાની અંદર, મિલકતની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. જો આવી મિલકત અથવા માલ, જો આવા માલ અથવા મિલકત ધંધામાં આવે તો એનું ખાતું ઉધાર કરવાનું. જો આવા માલ કે મિલકત ધંધામાંથી જાય તો એનું ખાતું જમા કરો. ટૂંકમાં શું યાદ રાખવાનું? આવે તો ઉધાર, જાય તો જમા.
समझाणो धंधा माथी माल के मिलकत आवे तो उधार माल के मिलकत जाए तो त्रीजु खातु बोलो कयो तो उपज खर्च खाता नी अंदर केटली बाबतोनो समावेश थाय खर्च नुकसान उपज आवो आ चार माथी खर्च के नुकसान होय तो एनो खातो बोलो शुं कराय उपज के लाभ उपज ने आवक बे सरखो थाय उपज के लाभ एनो खातो बोलो शुं कराय याद रहेशे त्रण नियम पहेलो कयो खातो छे व्यक्ति खातानो नियम लाभ लेनार खाते उधार लाभ आपनार माल मिलकत खातानो नियम माल के मिलकत आवे तो उधार माल के मिलकत जाय तो उपज खर्च खातानो नियम बोलो खर्च के नुकसान खाते उधार उपज के लाभ खाते जमा दाखला तरीके सुनील पासे थी 3000 नो माल खरीद्यो सुनील पासे थी 3000 नो माल खरीद्यो आ व्यवहार रोकड़ छे के उधार केम खबर पड़ी व्यक्ति ना नाम नो उल्लेख रोकड़ के चेक छे उधार व्यवहार मा एक खातो कोनो संकळायेलो होय आ व्यवहार मा व्यक्ति कोण कहेवाय तो सुनील धंधा माथी लाभ लेनार छे के धंधा ने लाभ आपनार छे लाभ आपनार कई रीते समझ पड़ी आपने सुनील पासे थी माल खरीद्यो तो सुनील धंधा ने माल आपी जाए के धंधा माथी लई जाए तो ए लेनार कहेवाय के आपनार आपनार नो खातो महेश ने रुपया 500 चुकव्या महेश ने केटला रुपया चुकव्या 500 रुपया चुकव्या व्यवहार कयो तो एक खातो कयो रोकड़ खातो रोकड़ व्यवहार में एक खातो कयो आवे बीजू खातो कोनो आवशे कोण छे महेश बोलो लेनार कहेवाय के आपनार शुं काम आपने महेश ने रोकड़ा चुकव्या महेश लई जाय के आपी जाय लेनार के आपनार तो महेश नो खातो शुं थशे नंबर बे माल मिलकत नो खातो रुपया 3000 नो माल खरीद्यो रुपया 3000 नो माल व्यवहार रोकड़ छे के उधार उधार व्यवहार माटे शुं जोईए आमां व्यक्ति नुं नाम छे क्यांय तो व्यवहार केवो थयो चलो माल खरीद्यो तो आमां बन्ने माल मिलकत खाता आवशे बन्ने कया खाता माल खरीदो तो कयो खातो खरीद खातो माल वेचो तो मिलकत खरीदो के वेचो मिलकत ना नाम नो अहिया माल खरीद्यो धंधामा माल आवे के धंधामाथी माल जाए माल आवे तो खरीद खातु शुं करवानुं उधार बदलामा माल खरीद्यो बदलामा रोकड़ आवे के रोकड़ जाए तो रोकड़ खातु बोलो शुं करवानुं उपज खर्च खातानो नियम कमीशन ना रुपया 3000 चुकव्या रोकड़ व्यवहार के उधार एक खातो रोकड़ आवे आवे के जाए रोकड़ जाए तो बीजू खातो कयो शुं हतो व्यवहार कमीशन ना चुकव्या तो बीजू खातो कयो आवे कमीशन तो कमीशन खातानो प्रकार उपज खर्च केम खबर पड़ी चुकव्या शब्द पर थी खबर पड़े धंधा नो खर्च
तो बोलो खर्च नो खातो शू करवानो, कमीशन खाते उधार, भाड़ाना रुपया 200 मळ्या, भाड़ाना रुपया 200, छेल्लो शब्द शू छे मळ्या, शब्द परथी शू खबर पड़े रोकड़ व्यवहार, तो एक खातु कोनो रोकड़, रोकड़ बे प्रकारनी होय, आवे अथवा आवे तो जाय, तो बोलो रोकड़ आवे के रोकड़ जाय, तो रोकड़ खातु उधार। बीजू खातु खातानु नाम, एक खातानो प्रकार थयो व्यक्ति माल मिलकत अने उपज खर्च, ए शुं छे खाताना प्रकार, खातानुं नाम। भाड़ा खातु ऊपरनामां आगळनामां शुं हतुं, कमीशन, तो आमां शुं आवशे भाड़ा, भाड़ा खातु। बोलो भाड़ू धंधा माटे शुं गणाशे, शुं काम आवक, मळ्યા શબ્દ હતો ને, એની જગ્યાએ ચૂકવ્યા શબ્દ હતો, તો ખર્ચ કે આવક, તો અહીંયા ભાડું ધંધા માટે બોલો શું કહેવાશે, તો ઉપજ કે આવક નું ખાતું શું થાય, તો ભાડા ખાતું બોલો શું થાય, જમા। આ નિયમો મહત્વના છે, એને આધારે જ આગળના દાખલા ચાલશે। એટલે સૌથી મહત્વના નિયમો છે ત્રણ ખાતા ત્રણ નિયમ, પહેલું ખાતું વ્યક્તિ ખાતું, એનો નિયમ લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે માલ મિલકત, ખાતાનો નિયમ માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, ઉપજ કે આવક। 往前拿。